અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહાઠક કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આગામી 8 દિવસમાં કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લાવશે. જગદીશ ચાવડાની ફરિયાદના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી શકે છે. ટ્રાન્સફર વોરંટ દ્વારા કિરણ પટેલને અમદાવાદ લાવવાની તજવીજ શરૂ કરી દેવાય છે. ઉલ્લેખનીય છે કે જગદીશ ચાવડાનો 18 કરોડનો બંગલો પચાવી પાડવાનું કારસું આ ઠગે રચ્યું હતું. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. ત્યારે તમામ કેસને ધ્યાનમાં રાખીને અને ખાસ તો જગદીશ ચાવડાની ફરિયાદને ધ્યાનમાં રાખીને ઠગ કિરણ પટેલને ગુજરાત લાવવામાં આવી શકે છે, અમદાવાદ લાવવામાં આવી શકે છે. મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે કિરણ પટેલને અમદાવાદ લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાય હોવાની જાણકારી સામે આવી રહી છે. આગામી 8 દિવસમાં કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લાવશે. આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જગદીશ ચાવડાની ફરિયાદના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે. ટ્રાન્સફર વોરંટ દ્વારા કિરણ પટેલને અમદાવાદ લાવવાની તજવીજ શરૂ કરી દેવાય હોવાની જાણકારી સામે આવી રહી છે. કિરણ પટેલની સામે અન્ય કેટલાક ગુનાઓ પણ નોંધાયા છે. ત્યારે વધુ જાણકારી અમારા સંવાદદાતા સચિન આપી રહ્યા છે. સચિન, પૂરી વિગતો. જે પ્રકારે કિરણ પટેલની સામે ફરિયાદો ગુજરાતમાં અગાઉ પણ નોંધાયેલી છે, પરંતુ આ જે ફરિયાદ નોંધાઈ છે એ જે જગદીશભાઈ ચાવડાએ નોંધાવી છે, અને આ જે ફરિયાદમાં એમનો સિંધુ ભવન સ્થિત જે બંગલો છે એ બંગલામાં ખોટી રીતે અને ખોટી માહિતી સાથે કિરણ પટેલે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, અને તેની જાણ થતાં એમણે આ બાબતની જે પોલીસ ફરિયાદ છે ફરિયાદ જે છે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી, અને ત્યારબાદ હવે જે ટ્રાન્સફર વોરંટની જે પ્રક્રિયા છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. જે પ્રકારે કિરણ પટેલનો આખો ભાંડો ફૂટ્યો છે અને કિરણ પટેલના એક પછી એક જે કારસ્તાન સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે, અને જે પ્રકારનો ખુલાસો શ્રીનગર ખાતેથી થયો છે તો ખરેખર ખૂબ મોટો અને ચોંકાવનારો ખુલાસો જે છે એ આપણી સમક્ષ પણ આવ્યો છે. પરંતુ આ જે સમગ્ર બાબતો છે એમાં હવે જે કેસ એની સામે નોંધાયેલો છે, કેસને લઈને ક્રાઇમ બ્રાન્ચે જે પ્રક્રિયા છે એ ટ્રાન્સફર વોરંટની શરૂ કરી છે, અને લગભગ 8 દિવસની અંદર કિરણ પટેલને ગુજરાત લઈને આવશે. બિલકુલ સચિન, અને ગુજરાત આવ્યા બાદ પણ વધુ કેટલાક અગત્યના ખુલાસા થાય એવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.